મોર્નિંગ મિત્રો. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 સોલ્યુશન વિશે સંપૂર્ણ અભ્યાસ કર્યો. હવે આપણે નવા ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સ. ખૂબ સરળ પ્રકરણ છે મિત્રો. આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામની અંદર જનરલી દાખલા વિશેષ પૂછાતા હોય છે અને એમસીક્યુની દ્રષ્ટિએ પણ આ ચેપ્ટર અગત્યનું છે. મિત્રો, કેમિકલ કાઇનેટિક્સ વિશે ભણીએ, એની પ્રસ્તાવના વિશે આપણે જોઈએ તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયા મિત્રો થતી હોય છે ત્યારે ઉદ્યોગોની અંદર કે લેબોરેટરીની અંદર જ્યારે વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગો થતા હોય ત્યારે વૈજ્ઞાનિકો કેટલાક પ્રશ્નોના જવાબ જાણતા હોવા જરૂરી છે. પ્રક્રિયા કરતા પહેલાં પ્રક્રિયા કોઈપણ કરવામાં આવે ઉદ્યોગોની અંદર પ્રોડક્શન જ્યારે કરવાનું હોય કાં તો લેબોરેટરીની અંદર વૈજ્ઞાનિકો પ્રયોગ કરતા હોય છે ત્યારે કેટલાક પ્રશ્નોના જવાબ તેઓ જાણતા હોવા જરૂરી બને છે. પ્રયોગ કરતા પહેલાં કેવા પ્રશ્નો અંગે જરા સામાન્ય માહિતી મેં બોર્ડ ઉપર લખેલી છે, જરા જુઓ. રાસાયણિક પ્રક્રિયા અંગે શું જાણવું જરૂરી છે, પહેલો પ્રશ્ન આપવાનો છે. તો મિત્રો, કોઈપણ રિએક્શન કરતા પહેલાં તેની એક બાબત જાણવી જરૂરી છે કે જે બે પ્રક્રિયકો વચ્ચે રિએક્શન કરાવવાનું છે તેમના વચ્ચે રિએક્શન આપમેળે થશે કે નહીં થાય. બંને એકબીજા સાથે, બંનેને જોડાવવું એકબીજા સાથે પસંદ પડશે કે નહીં પડે, એ બંને વિશે જાણકારી હોવી જરૂરી છે. જો બંને પ્રક્રિયકોને એકબીજા સાથે જોડાવવું પસંદ જ ના હોય તો તેઓ રિએક્શન કરશે નહીં મિત્રો, સ્વાભાવિક છે. તો પ્રથમ શરત એ છે કે બંનેને એકબીજા પ્રત્યે એટ્રેક્શન હોવું જરૂરી છે. તો બંને વચ્ચે એટ્રેક્શન હશે તો એકબીજા સાથે જોડાશે, રિએક્શન કરશે ને આપણે પ્રોસેસ થશે, સ્પોન્ટેનિયસ રિએક્શન થશે. તો પ્રથમ શરત, કોઈપણ રિએક્શન કરતા પહેલાં એ બે પ્રક્રિયકો જે પ્રક્રિયકો ભાગ લે છે તેને આપમેળે રિએક્શન કરવી પસંદ છે કે નહીં તે જાણવું જરૂરી છે. અને આપમેળે પ્રક્રિયા થવા માટે એ વિષયનું જ્ઞાન જાણવા માટે આપણે ભણી ગયા થર્મોડાયનેમિક્સનો સેકન્ડ લો, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. તમને ખ્યાલ હશે મિત્રો, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું હતો તમને યાદ છે મિત્રો? મિત્રો, આપણે જાણીએ છીએ કે વિશ્વની એન્ટ્રોપી વધે છે. કોઈપણ રિએક્શન દરમિયાન જો વિશ્વની એન્ટ્રોપી વધતી હોય તો રિએક્શન આપમેળે થાય છે. અથવા બીજું બોલ્યા તો યાદ કરો તમે કે રિએક્શન દરમિયાન જો પ્રણાલીની એન્ટ્રોપી, પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે, પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે તો રિએક્શન આપમેળે થાય છે. જ્યારે એન્ટ્રોપીની બાબતમાં વિશ્વની એન્ટ્રોપી બોલ્યા હતા, વિશ્વની એન્ટ્રોપીમાં કોનો સમાવેશ થાય મિત્રો? પ્રણાલી પ્લસ પર્યાવરણ, સિસ્ટમ પ્લસ એટમોસ્ફિયર, જે વાતાવરણ છે આપણું. મિત્રો, એન્વાયરમેન્ટ અને સિસ્ટમ બંનેની એન્ટ્રોપી જોવામાં આવે છે વિશ્વની એન્ટ્રોપી. પણ એન્ટ્રોપી કરતાં મુક્ત ઉર્જાને આધારે સરળતાથી જાણી શકાય છે કે પ્રણાલી પ્રક્રિયા આપણે ભાગ લેશે કે નહીં. તો મિત્રો, આપણે જાણીએ છીએ પ્રથમ પ્રશ્નનો જવાબ રાસાયણિક પ્રક્રિયા આપણે થશે કે નહીં તેનો જવાબ આપણને જો અચળ તાપમાને અને દબાણે જે રિએક્શન કરવાની છે એના માટે ડેલ્ટા જીની વેલ્યુ કેવી હોવી જોઈએ? પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટવી મતલબ ઋણ મૂલ્ય હોવું જોઈએ. ડેલ્ટા જી લેસ ધેન ઝીરો હોય તો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે. આ બાબતની જાણકારી માટે આપણને ઉષ્માગતિશાસ્ત્રનું નોલેજ હોવું જરૂરી છે. ડેલ્ટા જી અંગેના સૂત્રો મેળવેલા યાદ કરી લેજો. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ
માઇનસ ટી ડેલ્ટા એસ, એક આ સૂત્ર હતું. ડેલ્ટા જી જીરો બરાબર માઇનસ આર ટી એલ એન કે, આવા સૂત્રો પણ મળી ગયા. બીજો પ્રશ્ન, આ પ્રશ્નનો જવાબ ધારો કે આપણને મળી ગયો, કોઈ રિએક્શન કરીએ છીએ, આ પ્રશ્નનો જવાબ મળી ગયો કે નેગેટિવ મૂલ્ય મળે છે, તો શું મિનિંગ ઇન્ટરેશન મિત્રો પ્રક્રિયા આપમેળે થશે? બીજા પ્રશ્નનો જવાબ પણ જાણતા હોવા જરૂરી છે. રિએક્શન કરતા પહેલા આ બધા પ્રશ્નનો જવાબ જાણતા હોવા જરૂરી છે. રાસાયણિક ક્રિયા થવાની ઉપજ કેટલી મળશે એ પણ જાણવું જરૂરી છે. અને રિએક્શન કરવાનો પર્પઝ માત્ર એક જ છે કે વધુમાં વધુ નિપજ મેળવી, પ્રોડક્શન વધુમાં વધુ જેટલું થાય તેટલો ફાયદો વધુ હોઈ શકે છે. અને ઉદ્યોગોની અંદર ફાયદા પર વધારે દ્રષ્ટિકોણ હોય છે. રાસાયણિક ક્રિયા માટે નિપજો વિશે ધ્યાન જાણવું હોય તો સંતુલન અચાન કેનો મૂલ્ય નક્કી કરીને આપણે નિપજનું પ્રમાણ શોધી શકીએ છીએ. જો સંતુલન અચાન કેનો મૂલ્ય વધુ મળે તો સમજી લેવાનું કે નિપજનું પ્રમાણ વધશે. કેમ? કારણ કે આપણે આવું ભણ્યા છીએ ને, ઇક્વિલિબ્રિયમ વિશે ભણ્યા છીએ, તમને યાદ હશે કે સંતુલન અચાન કે બરાબર આપણે કોનો ગુણોત્તર હતા, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર. નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર લેતા હતા. તો જેટલું કેનું મૂલ્ય વધુ આવે છે તે શું બતાવે છે મિત્રો? નિપજો જેમ વધુ તેમ કેનું મૂલ્ય વધુ. કેનું મૂલ્ય જેટલું વધુ તેટલું નિપજ વધુ છે. તો નિપજ વિશે જ્ઞાન મેળવવું હોય તો પણ થર્મોડાયનેમિક્સનું જ્ઞાન જરૂરી બને છે. આ બે બંને પ્રથમ બે પ્રશ્નોનો જવાબ આપણને ઉષ્માગતિશાસ્ત્ર આપી દે છે. ત્રીજો પ્રશ્નમાં મહત્વનો છે મિત્રો કે રાસાયણિક ક્રિયા ચલો આપમેળે થઈ, એમાં નિપજ પણ વધુ મળે છે, પણ કે ક્યારે પૂર્ણ થશે રિએક્શન, મતલબ એ પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લેશે તેના માટે શું જાણવું જરૂરી છે મિત્રો? સમય વિશેનું જ્ઞાન આપણને ક્યારે મળશે, ક્યારે પૂર્ણ થશે તેના વેગ અંગેની માહિતી ખબર પડે. પ્રક્રિયાની વેગ ઝડપ અંગેની તમે જાણકારી જાણતા હોય તો આપણે કહી શકીએ કે આટલા સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ થશે. તો વેગ અંગેની માહિતી મેળવવી હોય, રાસાયણિક પ્રક્રિયામાં પૂર્ણ થવાનો સમય જો જાણવો હોય તો રાસાયણિક પ્રક્રિયાના વેગ પરથી નક્કી કરી શકાય. અને વેગ અંગેની માહિતી કોણ આપે છે? કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકી. વેગ અંગેની માહિતી ઉષ્માગતિશાસ્ત્રના જ્ઞાન પરથી મળતી નથી. તો આખા ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા કહો તો કઈ આવી શકે છે મિત્રો? કે પ્રક્રિયાના વેગ અંગેની કોઈ માહિતી થર્મોડાયનેમિક્સમાંથી મળતી નથી. એ નોલેજ મેળવવું હોય, વેગ અંગેનું નોલેજ તમારે મેળવવું હોય તો રાસાયણિક ગતિકીનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ, કેમિકલ કાઇનેટિક્સ. અને કેમિકલ કાઇનેટિક્સ જ આપણને પ્રક્રિયાના વેગ અંગેની માહિતી આપશે. તો પ્રથમ બે પ્રશ્નના ઉત્તર વિશેનો અભ્યાસ આપણે ભણી ગયા છીએ ઉષ્માગતિશાસ્ત્ર. હવે ત્રીજા પ્રશ્નનો જવાબ જો આપણે મેળવવો છે કે રાસાયણિક પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે, ઓછા સમયમાં પૂર્ણ થશે કે ખૂબ વધારે સમય લેશે, તેનો આધાર પ્રક્રિયાના વેગ ઉપર હોય છે. વેગ અંગેની માહિતી મેળવવાનો અભ્યાસ દર્શાવતું વિજ્ઞાન એટલે જ કેમિકલ કાઇનેટિક્સ. મિત્રો, કેમિકલ કાઇનેટિક્સ શું છે જરા જોઈએ. તો રાસાયણિક ગતિકી એટલે શું, કેમિકલ કાઇનેટિક્સ એટલે શું જરા જોઈએ. મિત્રો, રાસાયણિક પ્રક્રિયાના વેગ અને તેની ક્રિયાવિધિ સહિતની માહિતી આપતા વિજ્ઞાનને કેમિકલ કાઇનેટિક્સ કહે છે. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે પ્રક્રિયાના વેગ અંગે અને તેની ક્રિયાવિધિ અંગે, પ્રક્રિયાની ક્રિયાવિધિ અંગે, ઘણી પ્રક્રિયાઓ એક કરતાં વધારે તબક્કાઓમાં થતી હોય છે, ત્યારે કયો તબક્કો ઝડપી છે, કયો ધીમો છે, એના ક્રિયાવિધિનું જો નોલેજ હશે તો જ આપણે કહી શકીશું. તો આ ચેપ્ટરની અંદર આપણે પ્રક્રિયાના વેગ અંગેની માહિતી, તેમાં પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય છે તેની ક્રિયાવિધિ, તેમાં કયો તબક્કો ધીમો, કયો તબક્કો ઝડપી, એના વિશેનું નોલેજ મેળવવાના છે. અને આવું નોલેજ આપતું વિજ્ઞાન એટલે જ કેમિકલ કાઇનેટિક્સ. વેગની દ્રષ્ટિએ પ્રક્રિયાને ત્રણ પ્રકારમાં વહેંચી શકીએ. વેગની દ્રષ્ટિએ સિમ્પલ છે, કેટલીક પ્રક્રિયાઓ એવું હોય છે, એવી હોય છે કે બહુ ઝડપી થતી હોય છે, ફાસ્ટ થતી હોય છે, એકદમ ફાસ્ટ. તે પ્રક્રિયાઓ કઈ હોય? જનરલી આયનીય પ્રક્રિયાઓ ખૂબ ઝડપી હોય છે. આયનીય મતલબ જેમાં ધન આયન અને ઋણ આયન હોય છે, કારણ કે વિરુદ્ધ ભાર વચ્ચે એટ્રેક્શન ફાસ્ટ થાય છે, તેથી પ્રક્રિયાઓ ઝડપી થતી હોય છે. એ
ઇઝ ધ રિયલ નંબર નેનો સેકન્ડ કે પીકો સેકન્ડ માં પૂરી થઈ ગઈ છે. દાખલ સિલ્વર નાઇટ્રેટ ના જમીન દ્રાવણમાં FOS છે, સોડિયમ ક્લોરાઇડ મીઠું નાખ્યું તો એ પ્લસ માઇનસ તમે ભાગ પાડી શકો છો, જી પ્લસ એ માઇનસ જોડાયેલું જી સી એલ અને એને પ્લસ એનો થ્રી માઇનસ વન સાથે જોડાયેલી સોડિયમ નાઇટ્રેટ. ખૂબ જ ઓછા H માઇનસ સાથે આયનો વચ્ચે રિએક્શન થાય, એને પ્લસ CL માઇનસ. તો આયનીય પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપી હોય છે, ફાસ્ટ. તો કેટલી પ્રક્રિયાઓ ખૂબ જ ધીમી હોય છે? ખૂબ જ ધીમી, ઘણો સમય લાગે, ઘણી વખત વર્ષો જાય, દિવસો જાય, કલાકો જાય. આવું કરી શકે જેમ કે હવાની વીજળી હાજરીમાં લોખંડની કાત લાગુ, એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, વર્ષો ચાલતી પ્રક્રિયા છે. કાટ લાગવાની પ્રોસેસ ઘણી ધીમી ચાલે છે, કેટલીક રેડિયેટિવ રિએક્શનો પણ વર્ષો સુધી ચાલતી હોય છે. યુરેનિયમ 238 કુદરતી યુરેનિયમનો અર્ધાયુષ્ય સમય ઘણો બધો, ઘણા વર્ષો, લાખો કરોડો વર્ષો છે. કાર્બન 14નો અર્ધાયુષ્ય સમય લગભગ 5800 વર્ષની આસપાસ છે, 5300 થી 5800 વર્ષની આસપાસ. અર્ધાયુષ્ય સમય કોને કહેવાય મિત્રો? એનો જથ્થો જે હોય શરૂઆતનો, એનાથી અડધો થવા માટે લાગતો સમય. ધારો કે આપણી પાસે 1 ગ્રામ કાર્બન 14 છે, તો તેનાથી અડધો જથ્થો મતલબ અડધો ગ્રામ થવા માટે લાગતો સમય એ અર્ધાયુષ્ય સમય છે. અને એ સમય ખૂબ જ વર્ષો, વધારે વર્ષો છે, લગભગ 5400ની આસપાસ અંદાજિત વર્ષો છે. આપણે એક્ઝેક્ટ મારી પાસે હાલ નથી, પછી કહીશ તમને. તો મિત્રો, ઘણા વર્ષો ચાલતી હોય છે, મારું એમ કેવું છે એ ખૂબ ધીમી છે. હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન પણ હોય છે મિત્રો. નાઇટ્રોજન અને ઓક્સિજન જ્યારે રિએક્શન કરે છે મિત્રો, ત્યારે બહુ ધીમી રીતે કરશે. હવામાં નાઇટ્રોજન મુક્ત છે, ઓક્સિજન પણ મુક્ત છે. હા, પણ વીજળી થાય ત્યારે રિએક્શન કરે છે. પણ વીજળીની ગેરહાજરીમાં એમની વચ્ચે રિએક્શન બહુ જ ધીમી, એકદમ મધ્યમ ગતિથી ચાલતી હોય છે, ખૂબ ધીમી, કેટલીક ખૂબ ઝડપી. મિત્રો, આ ચેપ્ટર ની અંદર આપણે અભ્યાસ કરીશું મધ્યમ ગતિથી થતી પ્રક્રિયા, કારણ કે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ જાય છે, એને માપવાનું કામ થોડું મુશ્કેલ બને છે. સમય માપવાનું કામ નાટકની સાથે પૂર્ણ થઈ જાય, આમાં વધુ સમય લાગે છે. માપી તો શકાય જ છે, બંને પ્રક્રિયાના વેગ માપી શકાય છે, સમયને બધું માપી શકાય, પણ આમાં કેટલાક ઉચ્ચ ક્વોલિટીના ટેકનોલોજી વાળા સાધનો જરૂર હોય, આમાં વધારે સમય લાગે છે. એટલે આપણે અભ્યાસ મહત્વનું કરીશું મધ્યમ ગતિની ગતિ. મિત્રો, સ્વીઝર પાડી દો, આગળ વધીએ છીએ મિત્રો ઝડપથી. ચાલો મિત્રો આપણે આગળ વધીએ. આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાઓના વેગની દ્રષ્ટિએ 3 પ્રકાર પાડ્યા, ખૂબ જ ધીમી પ્રક્રિયાઓ, ખૂબ જ ધીમી પ્રક્રિયામાં એક ઉદાહરણ બીજું ઉમેરવું હોય તો હીરો ગ્રેફાઇટમાં રૂપાંતર પામે છે. સમય જતાં હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થાય છે, પણ ખૂબ જ અતિશય ધીમી પ્રક્રિયા હોય છે. ખૂબ જ મતલબ આપણે જ્યારે ડાયમંડ હાથમાં કરીએ છીએ, જે મેન્ટીની અંદર મૂકીએ છીએ, પણ સમય જતાં ગ્રેફાઇટ બને છે, પણ બહુ વર્ષો ચાલતી પ્રોસેસ હોવાથી આપણને ખબર પડતી નથી કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થઈ રહ્યું છે. બહુ જ ધીમી પ્રોસેસ, એકદમ ધીમી પ્રોસેસ. તો આવી પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો નથી. ખૂબ ઝડપી પ્રક્રિયાનો પણ અભ્યાસ નથી કરવાનો, મધ્યમ ગતિની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે
પ્રક્રિયા વેગ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો પ્રક્રિયા વેગ એટલે શું એ પહેલાં સમજી લઈએ. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું સમજાય? તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ, વેગ એટલે આપણે શું જાણીએ છીએ ફિઝિક્સની ભાષામાં, વેગ એટલે શું જાણીએ છીએ? પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર, મતલબ પદાર્થે કાપેલું અંતર અને તેના માટે લાગતો સમય, આપણે આવું જાણીએ છીએ ઝડપ જેને કહીએ છીએ. મિત્રો, અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે ત્યારે પદાર્થો અંતર કાપવાના નથી, બરાબર. પણ રિએક્શન થાય ત્યારે શું થતું હોય છે મિત્રો? પ્રક્રિયકો ભેગા કરો, દાખલા તરીકે આ પ્રક્રિયક છે અને બી કોઈ બને છે, તો પ્રક્રિયકો ભેગા કરો ત્યારે રિએક્શન ચાલુ થાય ત્યારે શું થતું હોય છે મિત્રો? પ્રક્રિયકો વપરાવાનું શરૂઆત થાય અને નિપજો બનવાની શરૂઆત થાય છે. મતલબ સમયની સાથે શું ચેન્જ આવે છે, સમયની સાથે સામો ફેરફાર થતો હોય, તો સમયની સાથે આપણે પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર માપવો પડે. સમયની સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે મિત્રો? પ્રક્રિયકની સાંદ્રતા જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ શું થાય? ઘટવાની છે, કારણ પ્રક્રિયકો વપરાય છે. તો નિપજોની સાંદ્રતા સમયની સાથે શું થવાની છે? વધવાની છે, નિપજો બને છે માટે. તો મિત્રો, વ્યાખ્યા જરા આવી બનાવી શકાય, એકમ સમયમાં પ્રક્રિયકો અથવા તો નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર જેને કહેવાય પ્રક્રિયાનો વેગ. એટલે કેમિકલની અંદર પ્રક્રિયાનો વેગ એટલે પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતામાં ફેરફાર માપવાનો છે સમયની સાપેક્ષમાં. તો એકમ સમયમાં પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર અને તેના માટે લાગતો સમય તેને કહેવાય પ્રક્રિયાનો વેગ. મિત્રો, સૂત્ર પણ બની જાય છે પ્રક્રિયકની નિપજોની સાંદ્રતામાં ફેરફાર અને તેના માટે લાગતો સમય. એક ઉદાહરણથી સમજ છે, આર્થિક એક રિએક્શન છે, એક મોલ પ્રક્રિયક લીધો છે અને એક મોલ નિપજ બની છે એવી આ પ્રક્રિયા છે. સમજી લો, પ્રક્રિયા સ્ટાર્ટ કરી એનો થોડો સમય જવા દીધો તો પ્રક્રિયકો વપરાવાની શરૂઆત થઈ ગઈ. ધારો કે આપણે શરૂઆત કરી છે 9 વાગે પ્રક્રિયકો ભેગા કર્યા, ધારો કે હવે 9:15 થાય એટલે જેને ટી વન સમય કહો, શરૂઆતનો સમય 15 મિનિટનો સમય જવાથી પ્રક્રિયક તો વપરાયો જશે, સાથે નિપજ પણ બની જશે. શરૂઆતમાં આપણી પાસે શું હોય? માત્ર પ્રક્રિયક હોય. રિએક્શન થાય એમ એમ શું થવાનું છે મિત્રો? પ્રક્રિયકો વધતા જશે, નિપજ વધતી જશે. 9:15 ધારો કે લઈ રહીએ છીએ ટી વન સમય, જે એ સમય પ્રક્રિયકની સાંદ્રતા નથી કરી, તો જે શરૂઆતની હતી 9 વાગે હતી એના કરતો 9:15 કેવી રહેશે? ઓછી. એ સમય પ્રક્રિયકની સાંદ્રતા માપી લેવામાં આવે અને એ સમયે નિપજ કેટલી બની એની સાંદ્રતા માપી. તો ટી વન સમય પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અનુક્રમે આપણે ધારી લીધી. ટી વન સમય પ્રક્રિયકની સાંદ્રતા R1 છે અને નિપજની સાંદ્રતા તે વખતે P1 છે. થોડો સમય પાછો જોવા દઈએ મિત્રો, થોડો સમય પાછો જોવા દઈએ. 9:15 આપણે ધારો કે માપી, 9:15 T1 કહું ધારો કે કહું છું સમજાવવા માટે. થોડો સમય જવા દીધો, 9:30 ફરી વાર માપી જેને T2 સમય, બીજો સમય. એ સમય પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અનુક્રમે નોંધીએ તો R2 અને P2 છે. R2 મતલબ P2 સમય, R2 શું બતાવે છે? અંતિમ પરિસ્થિતિ સાંદ્રતા, મતલબ P2 સમયની સાંદ્રતા, P2 સમયની નિપજ માપી. તો હવે આપણે સમયનો ફેરફાર જોઈએ કે 9:15 થી 9:30 સમય ગયામાં શું ચેન્જ આવે? તો સમયનો ફેરફાર ∆t બરાબર ફેરફાર t2 - t1, 15 મિનિટનો સમય ગાળો લીધો, 9:15 થી 9:30 સમયનો ગાળો લીધો છે, ડિફરન્ટ ચોક્કસ સમય નથી પણ સમયનો ગાળો છે મિત્રો, યાદ રાખજો.
તો એ વખતે શું ફેરફાર થયા? તો ડેલ્ટા ટી સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો કેટલો? તો પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતમાં ટી વન સમય આર વન છે, મતલબ 9:15 એ આર વન નહોતી હતી, તો 9:30 એ આર ટુ નહોતી. તો આપણને ખબર છે કે 15 મિનિટ જાય એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય મિત્રો? ઘટાડો. માટે આપણે નોંધ્યું કે ડેલ્ટા ટી સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? થશે મિત્રો ઘટાડો, ફેરફાર. ફેરફાર માટે ડેલ્ટા સંજ્ઞા વાપરીએ, પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર. અહીં ચોરસ કૌંસ દર્શાવે છે મિત્રો, ચોરસ કૌંસ શું બતાવે છે? મોલર સાંદ્રતા, મતલબ મોલ પ્રતિ લીટર, મોલારિટીમાં સાંદ્રતા બતાવે છે, કેપિટલ એમ. તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો કેટલો થશે? ડેલ્ટા આર બરાબર આર ટુ માઇનસ આર વન, આ ફેરફારનો થશે. તો એટલો નિપજની સાંદ્રતામાં શું થશે? વધારો. સમય જેમ નિપજ વધે છે તો જરા નિપજની સાંદ્રતામાં કયો શબ્દ વાપર્યો? વધારો. ડેલ્ટા પી બરાબર પી ટુ માઇનસ પી વન, આટલો વધારો થશે. મિત્રો હવે પ્રક્રિયા વેગનું સૂત્ર આપણે જાણીએ છીએ. શું જાણીએ છીએ? પ્રક્રિયક વેગ નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર અને તેના માટે લાગતો સમય. ચલો પ્રક્રિયા વેગ અથવા એને બીજા નામ પાડ્યું સરેરાશ વેગ અથવા સરેરાશ દર, જેને આર એવરેજ કહીશું. આર એવરેજ, એવરેજ રેશિયો. કેમ એવરેજ? સરેરાશ કેમ કીધી? કારણ કે આપણે શું માપી રહ્યા છીએ? ચોક્કસ સમયનો વેગ નથી માપી રહ્યા મિત્રો, 9:15 થી 9:30 સુધીના સમયગાળાનો વેગ માપીએ છીએ. ચોક્કસ સમયનો આ વેગ છે નહીં, માટે સરેરાશ વેગ કહેવો જોઈએ. જ્યારે સમયના ગાળાનો વેગ માપીએ ત્યારે હંમેશા સરેરાશ સમય કે 15 મિનિટનો સરેરાશ વેગ, 15 મિનિટના સમયગાળાનો સરેરાશ વેગ છે. તો મિત્રો સરેરાશ શબ્દ વાપરીશું. અહીં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા આર લખ્યો છે મિત્રો. નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ટી છે. પ્રાગલ્યો નિશાન કરીશું. શા માટે માઇનસ કર્યું? કારણ કે સમયની સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય છે મિત્રો? ઘટાડો. અને ઘટાડો બતાવવા માટે કયો નિશાન દર્શાવ્યું છે? માઇનસ. તો માઇનસ ડેલ્ટા આર અને ડેલ્ટા ટી. ચલો પ્રક્રિયકોની સાંદ્રતા જેટલી ઘટે છે એટલી જ નિપજોની વધે, સિમ્પલ છે. કારણ કે નિપજો શામાંથી બનવાની? પ્રક્રિયકોમાંથી. તો પ્રક્રિયકોની સાંદ્રતા સમય સાથે જેટલી ઘટશે એટલી જ નિપજોની વધશે. મતલબ તમે પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘટાડો નહોતો બધા સારા નહોતો, પ્રક્રિયકોની સાંદ્રતા ઘટાડવાનો ના નહોતો, માત્ર શું માપો? નિપજોની સાંદ્રતામાં વધારો. તો પણ આપણને જવાબ સમાન મળવાનો છે, કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતામાં જેટલો ઘટાડો થાય એટલો જ નિપજોની સાંદ્રતામાં શું થવાનું છે? વધારો. મિત્રો તો અહીંયા નિપજો માટે આવું લખાય ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર અને તેના માટે લાગતો સમય. આગળ કયો નિશાન કર્યું છે? પ્લસ. કેમ કર્યું મિત્રો? પ્લસ એ શું બતાવે? નિપજોની સાંદ્રતામાં થતો વધારો. મિત્રો અહીં તો સરેરાશ વેગ બરાબર આર એવરેજ બરાબર આવું લખી શકીએ, પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અને તેના માટે લાગતો સમય, નિપજોની સાંદ્રતામાં થતો વધારો અને તેના માટે લાગતો સમય, બંને કેવા છે? સમાન. એટલે રિએક્શનનો વેગ જાણવો હોય તો બે શોધવું જરૂરી નથી. કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો માપી લો અથવા કોઈ નિપજની સાંદ્રતામાં થતો વધારો માપી લો સમયની સાથે, તો તમને અવશ્ય એ પ્રક્રિયાના વેગ અંગેની માહિતી ખબર પડી જાય. મિત્રો એ એકમ શું બનશે? આપણને આવડે છે ડેલ્ટા ચોરસ કૌંસની અંદર ઘટકની શું બતાવે? મોલર સાંદ્રતા, કેપિટલ એમ. મિત્રો તો એકમ શું બને? ઉપર સાંદ્રતા મોલારિટીમાં છે, સમય સેકન્ડમાં છે. તો શું લખાય? મોલ, મોલ પ્રતિ લીટર અથવા આવું લખાય મોલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ.
કેપિટલ એમ મોલર ઇન્ટુ સેકન્ડ યુનિટ. મોલર એટલે આપણે ખબર છે મોલ પ્રતિ લીટર, ભાગાકારનો સમય હોવાથી સેકન્ડ યુનિટ. જો પ્રક્રિયાની અંદર વાયુઓ ભાગ લેતા હોય તો આપણે વાયુનું દબાણ લઈએ છીએ, વાયુની સાંદ્રતા કે વાયુનું દબાણ. અને દબાણ માટે આપણે કઈ સંજ્ઞા વાપરીએ છીએ? એટમોસ્ફિયર, વાતાવરણ. જો એટમોસ્ફિયર ઉપર આવશે ભારતમાં સેકન્ડ, તો એટમોસ્ફિયર ઇન્ટુ સેકન્ડ યુનિવર્સ લખી શકાય. મિત્રો, અહીં રિએક્શન મેં બતાવ્યું છે બંનેના કેટલા કેટલા મોલ લીધા છે. એક એક મોલ લઈને રિએક્શન કરે છે. એક મોલ પ્રક્રિયકમાંથી એક મોલ નિપજ છે, તો એ એક લખી શકીએ એક મોલ માટે. આ રિએક્શન એક મોલ માટે છે, એક મોલ પ્રક્રિયકમાંથી એક મોલ નિપજ બને છે, એના માટે સાયક્લિક. તો બહુ સરળતાથી ખ્યાલ આવે છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે આપણને ખબર પડી જાય કે પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતાનો થતો ફેરફાર અને તેના માટે લાગતો સમય. પ્રક્રિયકોની સાંદ્રતા સમય સાથે શું થતી હોય છે? ઘટતી હોય છે. માટે એના ફેરફાર આગળ માઇનસ નિશાન લખેલું છે. ધારાગ્રામનો સમય છે, એ સમયનો ગાળો હોવાથી ડિફરન્ટ હોવાથી સરેરાશ વેગ કહેવાય. નિપજોની સાંદ્રતા વધતી હોવાથી પ્લસ નિશાન લખેલું છે. તો આ યાદ રાખજો અગત્યનું. રાસાયણિક પ્રક્રિયાના વેગ અંગે માહિતી મેળવતા ગયા છીએ. હવે એક નાનો ટોપિક જોઈ લઈએ આગળ, એમાં બાકી હતું તે આપણે જોયું કે પ્રક્રિયા વેગ માપવા માટે કાં તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો માપો અને તેના માટે લાગતો સમય, અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો માપો અને તેના માટે લાગતો સમય. આપણે ગ્રાફ દ્વારા એને સમજીએ, સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરીએ તો શું થાય? મિત્રો જરા જુઓ બોર્ડની અંદર. મેં વાય અક્ષ પર પ્રક્રિયકની સાંદ્રતા બતાવી છે અને એક્સ અક્ષ પર સમય બતાવેલો છે. મિત્રો આપણે પ્રયોગ કર્યો સમજી લો તો સમયની સાથે પ્રક્રિયકની સાંદ્રતા શું થશે? ઘટતી જશે. મિત્રો શરૂઆતનો શૂન્ય સમય છે ત્યારે આપણી પાસે પ્રક્રિયક પુષ્કળ હોય, અને શૂન્ય સમયની સાંદ્રતા એટલે કે હું લખી દઉં ગજરા અહીં, અને શૂન્ય સમયની સાંદ્રતા કહીશું વાય અક્ષ જ્યાં છે નહીં છે, વાય અક્ષનો અંતર છે ત્યાં આ જીરો લખી શકું. શૂન્ય સમયની સાંદ્રતા બતાવે છે એટલે પ્રક્રિયક શરૂઆતનો મહત્તમ જથ્થો. હવે પ્રક્રિયા સ્ટાર્ટ થાય, સમય જાય પ્રક્રિયક ઘટશે. શરૂઆતનો ઝડપથી ઘટે છે, પછી ધીમે ધીમે ઘટે છે. હંમેશા પ્રક્રિયા વેગ શરૂઆતમાં વધુ હોય, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા જેટલી વધુ તેટલો પ્રક્રિયાનો વેગ હંમેશા વધુ. મિત્રો કોઈ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટશે એ પ્રક્રિયાનો વેગ પણ ઘટવાનો છે. તો એ તમે જુઓ આલેખ શરૂઆતમાં ઉપર કઈ નીચે તરફ આવે છે, કારણ કે શરૂઆતમાં પ્રક્રિયકનો જથ્થો વધુ હોય છે, સમય જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પ્રક્રિયકનો જથ્થો ઘટે છે. તો આ આલેખ આવો વક્ર બને છે. જ્યારે આલેખમાં આલેખ પરથી આપણે સરેરાશ વેગ કેવી રીતે શોધી શકીએ જોઈએ. આપણે આલેખની અંદર આ વક્ર આલેખ બનશે, સમય ટી વન સમય, ટી વન સમય લો શરૂઆતનો, અને એને ડોટ લાઈન વડે બતાવ્યો છે. એ વખતે જ્યાં છેદે ત્યારે હું આર વન કહી દઉં એ સમયની સાંદ્રતા. આ જે સાંદ્રતા છે એ હું આર વન કહું છું. જો ડોટ લાઈન વડે બતાવી દઉં છું આ જે સાંદ્રતા આવે એને હું આર વન કહીશ, ટી વન સમયની સાંદ્રતા આર વન. એ જ રીતે આ જે પોઈન્ટ છે ત્યાં હું ટી ટુ સમય કહું છું, ટી ટુ સમયની સાંદ્રતા આર
તો મિત્રો આ બે સાંદ્રતા વચ્ચેનો તફાવત એટલે ડેલ્ટા આર, અને આ સમયનો તફાવત એટલે ડેલ્ટા ટી. તો હું મળી શકું ડેલ્ટા ટી બતાવે છે, આ પર ડેલ્ટા ટી બતાવે છે, અને આ બતાવે છે ડેલ્ટા આર. આ ડિફરન્સ બતાવે છે ડેલ્ટા આ સાંદ્રતામાં થતો ફેરફાર. સમય સાથે સાંદ્રતા ઘટે છે. કેટલા સમયના ગાળામાં? તો T1 થી ચાલુ થઈને T2 સુધીનો સમયગાળો મેં હમણાં આગળ સમજાવી એમ 9:15 થી 9:30 નો સમયનો ગાળો હશે. તો આ સમયનો ગાળો હોવાથી એનું શું માપી શકાય? સરેરાશ. તો આ એવરેજ બરાબર લખો શું બતાવે? આ એવરેજ બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર શું બતાવે? માઇનસ R2 R1. તો હવે માઇનસ લખું છું T2 માઇનસ આ રીતે લખી શકું. આ પર અહીંથી મળી જશે. આ આલેખ ઉપરથી નીચે તરફ આવે છે માટે આનો ઢાળ જો શોધવાનો પ્રયત્ન કરીએ મિત્રો તો ઋણ ઢાળ મળશે. ઢાળ કેટલી શોધાશે? હવે સાંભળો, આપણે જાણવું છે કે આપણે સમયના ગાળાનો એક વેગ માપ્યો છે માટે એવરેજ કહીએ છીએ, પણ આપણે એવું જાણવું છે કે ચોક્કસ સમય વેગ જાણવું છે. કોઈ રિએક્શન થાય છે ને કે ભાઈ 9 વાગે ચાલુ કરી તો 10 વાગ્યાનો વેગ કેટલો હશે, એક્ઝેક્ટ સમય વેગ જાણવું છે. તો એના પ્રયોગના રીડિંગ ઉપર એ ડાયરેક્ટ ખબર પડશે નહીં મિત્રો. હા હા, તમારા આવો ઇન્સ્ટન્ટ વેગ જાણવો હોય એને ઇન્સ્ટન્ટ વેગ કહેવાય છે, ત્વરિત વેગ. ચોક્કસ સમયનો વેગ એટલે કે ત્વરિત વેગ, સમયના સૂક્ષ્મ ગાળાનો વેગ બતાવે છે. આવો ઇન્સ્ટન્ટ વેગ જાણવો હોય તો એનો આલેખ દોરવો પડશે, અને આલેખ દોરી જે સમય વેગ જાણવો હોય, જે સમય વેગ જાણવો હોય તે સમયને ધ્યાનમાં રાખીને એનો સ્પર્શક દોરવાનો છે. શું દોરવાનું છે મિત્રો? સ્પર્શક. કેવી રીતે હું સમજાવું? ધારો કે આપણે આલેખની અંદર આ સમયે વેગ જાણવાનો છે અને ટી સમય, તો આપણે આ ટી સમયના આ સમયે આપણે વેગ જાણવા માંગીએ છીએ. તો આપણે આ સમયે અહીં બતાવી દઈએ આ બિંદુ જે સ્પર્શે છે ત્યાં આપણે સ્પર્શક દોરવો પડશે, અને સ્પર્શક નીકળવું આ સ્પર્શક, અને જ્યાં સ્પર્શ થાય છે તે બિંદુએ તે સમયનો વેગ બતાવે છે. તો સ્પર્શક દોરવાથી આપણે સીધી રેખા મળશે. આ રેખાનો ઢાળ શોધવાનો, ઢાળ શોધવા માટે આપણે આ શ્લોક છે આલેખ ઉપરથી ક્યાં આવે છે? નીચે, એટલે ઢાળ ઋણ આવે. જો આલેખ ઉપરથી નીચે આવતો હોય તો ઢાળ ઋણ કહેવાય છે, જો આલેખ નીચેથી ઉપર જતો હોય તો એનો ઢાળ ધન બને છે. તો ઉપરથી આલેખ નીચે આવે છે માટે એનો આ ઢાળ કેવો બનશે? ઋણ. પહેલાં એનો ઢાળ જોવા માટે એવું ત્રિકોણ જોઈ રહી છે, એટલે આ ખૂણો થીટા બતાવશે, અને સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ મતલબ ટેન થીટા, અને ટેન થીટા એ ઢાળ કહેવાય. ટેન થીટાને શું કહેવાય? ઢાળ. તો એ વખતે આ જે વેલ્યુ છે, આ જે વેલ્યુ આવશે એ સૂક્ષ્મ સમય બતાવે છે, અને આ વેલ્યુ છે એ સૂક્ષ્મ સાંદ્રતા બતાવે. હરી વાત, આ જે વેલ્યુ છે વાયસને સમાંતર છે, સાંદ્રતામાં થતો સૂક્ષ્મ ફેરફાર છે, માટે ડેલ્ટાને પણ ડી આર લખ્યું છે. ડી આર આ સમય, આ છે સમયનો સૂક્ષ્મ ફેરફાર બતાવે છે, માટે એને ડી ટી લખાય. સૂક્ષ્મ માટે ટી સંજ્ઞા છે, વધારે સમયનો ફેરફાર બતાવે તો ડેલ્ટા સંજ્ઞા. સાંદ્રતાનો આ ફેરફાર બતાવે પણ ડી લખ્યો હોય તો સૂક્ષ્મ ફેરફાર, ડેલ્ટા લખ્યો હોય તો વધુ ફેરફાર. તો આ સાંદ્રતાનો સૂક્ષ્મ ફેરફાર, સમયનો સૂક્ષ્મ ફેરફાર, અને આના પરથી તમે જ્યારે પ્રક્રિયાનો વેગ શોધો છો ત્યારે એ લખાય આ ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત વેગ.
જે તે સમય હોય ફરીથી એક બરાબર શું લખાય માઇનસ કરીશું કેમ માઇનસ રહે પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટે છે માઇનસ ડી આર બાય ડી ટી સાંદ્રતામાં થતો સૂક્ષ્મ ફેરફાર ડી આર ડી આર લખ્યું છે ડી આર બાય ડી ટી સામેની આઠિકાની સામેની બાજુ ભાગ્યા મતલબ ઢાળ કહેવાય પણ આ ઢાળ કેવો આવવાનો માઇનસ કેમ માઇનસ મિત્રો અહીંયા માઇનસ આવે કારણ શું મિત્રો ઢાળ ઢોળાય એનું શું કારણ આલેખ ઉપરથી ક્યાં આવે છે સમયની સાથે સાંદ્રતા શું થાય છે ઘટે છે આ ઇન્સ્ટન્ટ વેગ કરે છે ત્વરિત વેગ તો ત્વરિત વેગ એટલે શું તો રિએક્શન ચાલુ થયા બાદ અને કોઈ પણ ક્ષણે સમયના કોઈ પણ ક્ષણે પ્રક્રિયક કે વિભાજી સાંદ્રતા શોધો તેને કહેવાય ત્વરિત વેગ તો સમયની કોઈ પણ ક્ષણે પ્રક્રિયાના વેગને ત્વરિત વેગ કહેવાય છે સમયનો સૂક્ષ્મ ભાગ બતાવે છે ડીટી સમયનો સૂક્ષ્મ ભાગ ડીઆર સાંદ્રતાનો સૂક્ષ્મ ફેરફાર જ્યારે ડેલ્ટા એ મોટો ફેરફાર છે તો આ રીતે આલેખ પરથી આપણે સરેરાશ વેગ અને ઇન્સ્ટન્ટ વેગ બંને જાણી શકીએ છીએ આ પ્રક્રિયકનો આલેખ છે મિત્રો આ નિયુક્તિનો આલેખ છે સમયની સાથે સાંદ્રતા ઘટે છે શરૂઆત શૂન્ય સમયે હંમેશા પ્રક્રિયકનો જથ્થો કેવો હોય મહત્તમ વાય અક્ષની જ્યાં છે તેને કહેવાય વાય અક્ષનો આંતરછેદ અથવા અંતઃખંડ આ જીરો એ આંતરછેદ બતાવે છે શરૂઆત શૂન્ય સમયે સાંદ્રતા હંમેશા કેવી હોય મહત્તમ કોની પ્રક્રિયા સમય સાથે ઘટે છે આલેખ ઉપરથી ક્યાં આવ્યો નીચે માટે ઋણ ઢાળ સરેરાશ વેગનું ઋણ મૂલ્ય ઋણ મૂલ્ય ઘટાડો બતાવે છે પ્રક્રિયા વેગ વેગનું મૂલ્ય કદાચ આમ તો ઋણ ના આવ્યું તો આગળ ઋણ નિશાન શું બતાવે છે સમય સાથે પ્રક્રિયાની સાંદ્રતા ઘટે છે ચલો આની સમજ જો તમે મેળવી શક્યા હોય તો આ આવડી જશે આ પ્રક્રિયક વિરુદ્ધ સમયનો આલેખ છે આ નિપજ વિરુદ્ધ સમયનો આલેખ છે તો નિપજો સમય સાથે શું થાય મિત્રો વધે શરૂઆતના શૂન્ય સમય નિપજ હોય આપણી પાસે ના હોય તો શૂન્ય સમય નિપજ આલેખ આટલાથી શૂન્યથી ચાલુ થયો ઉગમ બિંદુમાંથી જ્યાં પી જીરોની વેલ્યુ બતાવે છે શૂન્ય સમય પી કેટલો પી જીરો છે નિપજ હોતી જ નથી પી જીરો બરાબર જીરો હોતી જ નથી મિત્રો આપણી પાસે નિપજ હોય જ નહીં હવે સમય જશે એમ શું થશે નિપજ વધશે એમ આલેખ ઉપર ઓકે મિત્રો તો એ સમયનું શું છે ટી વન ટી ટુ સમયનું શું બતાવે ફેરફાર ડેલ્ટા ટી તો એ રીતે નિપજ વધી છે ટી વન સમય ટી વન સમય ટી વન નિપજ છે ટી ટુ સમય ટી ટુ નિપજ છે સમય સાથે નિપજ વધી અને ઉપજ્યો સાંદ્રતાનો ફેરફાર એટલે ડેલ્ટા પી સમયનો ફેરફાર એટલે ડેલ્ટા તો આ સમયનો મોટો ફેરફાર છે માટે એવરેજ છે સાંદ્રતાનો મોટો ફેરફાર એવરેજ વધે છે માટે પ્લસ તો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી ટુ માઇનસ ટી વન અપોન ટી ટુ માઇનસ એવરેજ હવે ટી સમય વેગ જાણવો હોય તો સમય વેગ જાણવો તો શું કરવાનું મિત્રો આલેખ જે દોર્યો છે એનો સ્પર્શક દોરવાનો એ સમયે સ્પર્શક દોરવો કારણ કે આ સમય આપણે ત્વરિત વેગ જાણવા માંગીએ છીએ ઇન્સ્ટન્ટ વેગ તો એ સમય ચોક્કસ સમય વેગ જાણવો તો ચોક્કસ સમયનો સ્પર્શક દોરવાનો સ્પર્શક દોર્યો સ્પર્શક લીટી આવી ઊભી અને ત્રિકોણ બનાવ્યો આ રીતે આપણે લીટી આવ્યા બાદ સ્પર્શક દોર્યું છે સ્પર્શકનો ત્રિકોણ બનાવવા ટીટા કેવા છે ટીટાની સામેની બાજુ ભાગ્યા મતલબ ઢાળ છે આ ઢાળ કેવો છે નીચે ક્યાં જાય છે ઉપર આ ઢાળ ઉપર તરફ જાય છે મતલબ વધતો ઢાળ છે પોઝિટિવ ઢાળ આને કહીશું સ્લોપ કહીશું પોઝિટિવ સ્લોપ તો ઇન્સ્ટન્ટ વેગ બરાબર શું લખાશે સામેની બાજુ ભાગે પાસેની બાજુ મતલબ નિપજની સાંદ્રતામાં ડી મતલબ શું સૂક્ષ્મ ફેરફાર ડી ટી મતલબ સમયનો સૂક્ષ્મ ફેરફાર આ ઇન્સ્ટન્ટ બરાબર પ્લસ ડી ટી અપોન ડી ટી પ્લસ ઢાળ તો એ ઢાળનું કેવું મૂલ્ય આવશે ઘન જ્યારે પ્રક્રિયકના આલેખમાં ઢાળનું ઋણ મૂલ્ય આવશે
તો ઇન્સ્ટન્ટ વે કેવી રીતે શોધાય મિત્રો? ઇન્સ્ટન્ટ મતલબ ત્વરિત વે કેવી રીતે શોધશો? તો આલેખમાં જે આલેખ દોર્યા હોય, સાંજના યુગ સમયનો આલેખ દોરો છો, એના બાદ જે સમય તમારે જે સમયનો વેગ જાણવો હોય એ સમયનો સ્પર્શક દોરીને તેનો ઢાળ શોધવો પડે. જો નિપજનો ઢાળ શોધશો તો ધન આવશે, અને પ્રત્યેક માટે ઢાળ શોધશો એના માટે માઇનસ ડીએ પણ ડીટી લખાશે, અને પ્રક્રિયક નિપજ માટે પ્લસ ડીટીએ પણ ડીટી લખાશે. તો ત્વરિત વ્યય એટલે શું? અને ડીટી મેળવવા સ્પર્શક દોરી ઢાળ શોધવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ લેક્ચર આટલા સુધી રાખીએ છીએ. મિત્રો બરાબર સમય મેળવજો, વાંચજો વ્યવસ્થિત, ધ્યાન આપજો. તો આવડશે મિત્રો, ધ્યાનથી સાંભળજો. ઓકે, ગુડ ડે.